રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મોંઘવારીની ભેટ, લગ્નમાં તેલનો ડબ્બો. એક તરફ મોંઘવારીને લઈને થતા ભાવ વધારા સાથે સામાન્ય પ્રજાને રડાવી રહી છે અને બીજી તરફ આ મોંઘવારી લોકોને મનોરંજન પણ કરાવી રહી છે. આ મોંઘવારીના પડઘા લગ્ન પ્રસંગમાં જે ભેટ સોગાદ આપવામાં આવે છે તેમાં પણ જોવા મળી રહેલ છે. થોડા દિવસ પહેલાં જ્યારે લીંબુના ભાવ આસમાને હતા ત્યારે વરરાજાને લગ્નની ભેટમાં લીંબુ આપવામાં આવ્યા હતા. હવે આવી જ એક રમૂજ સાથેની ભાવધારણાની વ્યથા ખાદ્ય તેલની જોવા મળી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મકવાણા પરિવારમાં લગ્ન હતા અને વરરાજા અશોક આકાશભાઈના લગ્નમાં તેના મિત્રો અને તેની લગ્નની ભેટ તરીકે એક ખાવાના તેલનો ડબ્બો અને ગેસનો બાટલો આપ્યો હતો. ગેસના બાટલાને હાર પહેરાવ્યો હતો અને તેલના ડબ્બાને પણ હાર પહેરાવીને તેના મિત્રો દ્વારા આ ભેટ આપીને વધી રહેલ મોંઘવારીમાં મધ્યમ પરિવારની શું હાલત છે તે બતાવી હતી. એક તરફ રમૂજ થાય અને બીજી તરફ મધ્યમ વર્ગ જે મોંઘવારી સામે લડી રહી છે તેની વ્યથા દર્શાવતી આ ઘટના બતાવી છે કે મધ્યમ વર્ગને હાલ ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ છે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. મારા પરમ મિત્ર આકાશભાઈના લગ્ન જીવનથી જોડાઈ રહ્યા છે તો અમે બંને પતિ પત્ની છીએ એવું નવું આહવાન કર્યું કે આવી મોંઘવારીની પ્રકોપ માયાજાળથી બચવા માટે એને એક ગેસનો બાટલો અને તેલનો ડબ્બાની સપ્રેમ ભેટ આપેલી છે, જેથી કરીને આગળના લગ્ન જીવનમાં એને થોડી સહેલાઈતા રહે એટલા માટે અમે એને એ સપ્રેમ ભેટ આપેલી છે. કેવું બધા ભાવ કેવા વધી રહ્યા છે? પહેલાં ગેસના બાટલાના 400 થી 450 રૂપિયા હતા અને એમાં પણ 200-250 રૂપિયાની સબસિડી મળતી અને હાલમાં અત્યારે 87 થી સબસિડી પણ બંધ કરી દીધી છે અને ગેસના બાટલાના 950 થી 1000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પહેલાં તેલના ડબ્બાના માત્ર 1100 થી 1200 રૂપિયા હતા અને છેલ્લા 1 થી 1.5 વર્ષમાં એ તેલના ભાવ અત્યારે 2800 થી 3000 સુધીના પહોંચી ગયા છે. તો સામાન્ય માણસનું જીવન જે મોંઘવારીમાં જે દમાઈ રહ્યું છે એ બહુ કઠિન પરિસ્થિતિમાં ગુજરી રહ્યું છે. એટલા માટે અમે એક નવી પહેલ કરી છે અને સરકારની સાથે આ મેસેજ મોકલ્યા કે અત્યારે ગૃહિણીઓ અને સામાન્ય જીવન જે મિડલ ક્લાસના લોકોનું જે જીવન નિર્વાહ છે એ બહુ કઠિન પરિસ્થિતિમાં જઈ રહ્યું છે. તો સરકારની અપેક્ષા રાખીએ કે આમાં થોડીક મોંઘવારીમાં થોડોક કંટ્રોલ રાખી અને સામાન્ય માણસની સારી એવી મોંઘવારી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3 માળ તુલસી બિઝનેસ સેન્ટર, 1 સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.